શાંતિ શાંતિ. મારે બે શબ્દ બોલવા જો, બોલાય તો. હા હા બોલ ને, એમાં કઈ કઈ વસ્તુ જ નથી. જો હું તો કહું છું પંડાડાને કે આ વસ્તુ આવી રીતે થઈ, પણ હવે એમાંથી કઈ આમાંથી નીકળવા માટે આ જ વસ્તુ છે, બીજું કઈ નથી. પણ હે ને, મેં તો અમે તો અમારો ભાઈ ગુમાવ્યો પંડાડાને, કે પણ એને કોઈ પણ એને વ્યસન કરતા હોય તો ઓવર કરે ને તમારી લાઈફ નું બગાડતા. બસ મારે એને એટલું જ કે હું પણ મારાથી નહીં બોલાય. એટલે રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો કેમ ભાંડડા, બધા મજામાં ને? અમારે તો હમણાં શું બ્લોગ, તમને ખબર છે કે શું કામ નહોતો આવતો ને નહોતા મૂકતા. મેં નાનો એવો બ્લોગ તમને કીધું હતું કે કારણ એક જ વસ્તુ હતી કે અમારે જે મનીષાના કાકાનો દીકરો, એટલે મારા સાડા થાય એમ તો બરાબર, અને આપણે એવા જે ખિસ્ત્રી વાડીએ આપણે જે રેકોર્ડિંગ હમણાં ગયા હતા ને ત્યારે પછી જે બાજુ મકાન હતા ને જ્યાં વાત કરતા કે આ એના કાકાનું મકાન છે અહીંયા વાડીમાં, તો એ લોકો એટલે એ કાકાને એ બધા અહીંયા જ રહીએ છે, યુકેમાં લેસ્ટરમાં રહીએ છે બધા. તો એનો છોકરો એટલે એ યુઝ એ 50 યર્સ ઓલ્ડ, એટલે લગભગ 48-50 યર્સ ઓલ્ડ, એટલે લગભગ 48-50 વર્ષના હતા, અને એ આ દુનિયામાં નથી. અને જો કે આ બધા આપણે બધાને જવાનું છે એક દિવસ, એટલે એ કંઈ એવું નથી કે સમથિંગ કંઈક અનયુઝુઅલ. પણ અનયુઝુઅલ એટલે માટે થાય કે એની મારે થોડીક વાત કરવી તમને. મનીષા તો નહીં બોલી શકે, એટલે મનીષા આજે વ્લોગમાં નહીં આવે, કારણ કે હજી એને એ સદમાંથી હજી નીકળી ન થઈ ગયા, એટલે એને બહુ લાગ્યું એમ, આઘાત જેવું લાગ્યું. આઘાત એટલે કેવાનો મતલબ કે આપણું કોઈ પણ અગવાલું આવી રીતે જતું રહીએ, એટલે આઘાત તો થાય લાગે પણ, ને કારણ કે આપણે ઇમોશનલી એના સાથે બંધાયેલું હોય. જનરલી આપણા ભાંડાણા હોય બધા, એટલે ભાઈ બહેનો બધા હોય, એની સાથે આપણે આટલા ઇમોશનલી એટેચ હોય, મા બાપ તારે હોય આપણે બધા, તો એ રીતે એટલા એટેચ હોય કે એનાથી આપણને એટલું બધું દુઃખ થાય એમ ટૂંકમાં. અને એ પાછી શું દરરોજ આપણે એનું જે એની પહેલાંના આપણે જે બધા પ્રસંગો હોય, એ પ્રસંગો બધા આપણે મનની અંદર યાદ આવે બધા એમ, એ પહેલાંના. અને એ યાદ આવીને પછી આપણને તરત જ એની પછી મિસ કરવા મિસ થાય આપણે એમ, એ કે એ વ્યક્તિ એમ, કે એ વખતે જતા રહ્યા અને હવે નથી આપણે, ને કોઈ દિવસ નહીં આવે એમ. તો એ જે આપણે જે થાય ને એને લીધે આ બધા ઇમોશનલી એટલો બધો આપણને અંદરથી થઈ જાય કે ઓહો હવે દુનિયા આમાં હું હવે કરવું, એટલે ટૂંકમાં ઇટ્સ એ કન્ફ્યુઝન માઇન્ડ સિમ્પલ, રાઈટ? અને બીજું કોઈ વસ્તુ ન કહી શકાય. મારી જે હું એટલે આમાં તમે ઘણા સહમત હશે પણ મારી સાથે, ને ઘણા નહીં પણ થાવ તમે, ન થાવ તો એ મને કંઈ વાંધો નથી કે તમે શું કામ નથી થતા. બધાનો હવખણનો પોતપોતાનો ઓપિનિયન હોય, એટલે આ હું મારો ઓપિનિયન જણાવું છું તમને, કે જે રીતે હું વિચારું છું અને જે રીતે આધ્યાત્મિકમાં જે કે આપણા શાસ્ત્રોમાં પણ જે કીધેલ છે, સ્પેશિયલી વેદથી માંડીને ઉપનિષદો, રાઈટ? પછી પુરાણોમાં જે આવે છે, પુરાણોમાં વાત બધી જુદી જુદી રીતે આવે છે, એટલે પુરાણોની વાત નથી કરતો, વળી પાછા તમે પાછા એમાંય ખોલશો કે ના ના એવું નથી આવું હોય એમ, રાઈટ? ને એ કદાચ કયો તો મને વાંધો નથી, અને હું તમારે એવું નથી કે તમારે હું જે કહું તમે 100% એગ્રી થાવ, રાઈટ? ન પણ થાવ ને બરાબર છે, એવું જરૂરી નથી, કારણ કે બધા ઇન્ડિવિજ્યુઅલી પોતપોતાની રીતે બધાને ઓપિનિયન હોય, અને આમાં ઓપિનિયન આપણે જે કંઈ હોય ને આપણે જે લાગતું હોય આપણે કહેવાનું, આપણે પણ રાઈટ છે એવી રીતે સામેવાળાને રાઈટ છે, એટલે આપણે એમાં કોઈ જાતને એવો વાંધો નથી, ને કંઈ કદાચ તમને ન ઠીક લાગે તોય વાંધો નહીં એમ, રાઈટ? પણ જે રીતે મને જ્યાં સુધી મારે આ 65 યર્સ ઓલ્ડ છે હું અત્યારે, ને મારો જે એટલો અનુભવ છે ને અનુભવના બેઝ ઉપર મને જે કંઈ સમજાણ એ બેઝ ઉપર તમને વાત કરું છું, રાઈટ? કે આ વસ્તુમાં છે ને આવી રીતે આપણે ઇમોશનલી એટેચ એટલા બધા થઈ જઈએ આપણા ફેમિલી સાથે અને આપણા સગાવાળા સાથે મિત્રો સાથે, કે આપણે આવું કંઈ થાય એટલે આપણે એમાંથી બહાર નથી નીકળી શકતા, અને આપણે યાદ જ આવ્યા રાખે કન્ટિન્યુઝ, અને એમાંય પાછા આપણે બધા ભેગા જ્યારે થાય પાછા બધા પંડેડા એકબીજા,
ત્યારે વધારે પડતું પાછું એનું કરે, એમ ટૂંકમાં એમ કે યાદ કરે ને, અને યાદ કરીને પછી રડે ને એ બધું થાય. એટલે અને એ બધું છે હવે, પણ પછી આપણે પ્રેક્ટિકલી થોડુંક એમાં છે ને આગળ આવવું જોઈએ કે હવે ભાઈ આ જે થઈ ગયું થઈ ગયું, એમાં આપણે કોઈ વસ્તુ આપણે કંઈ કરી શકતા નથી. કોઈ વસ્તુ આપણા હાથમાં જ નથી, એ વસ્તુ કે જે 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 કોઈ પણ જન્મ છે એનું મૃત્યુ નક્કી જ છે, આજ ની તો કાલે. એ થવાનું છે, એ થવાનું છે, આપણે પણ જવાના જ છે એક દિવસ. એ પણ આપણે 100% એ રાખવાનું જ કે ભાઈ આપણે એમ કે અહીંયા ઓલો અમર પટોલ લઈ લખી આવીને નથી આવ્યા કે કઈ કોઈને કોઈને લખી નથી દીધું અત્યાર સુધી ભગવાન, એટલે તો ભગવાનને યાદ કરીએ, નહીં તો કોઈ ભગવાનને યાદ નથી કરે અત્યારના જમાનામાં. કારણ કે અત્યારે સાયન્સ એટલું બધું આગળ પહોંચી ગયું છે અને માણસો એટલા બધા આગળ એડવાન્સ થિંકિંગ કરવા માંડ્યા છે કે અમે બધું કરી શકીએ અને અમારા હાથમાં બધું છે, પણ તમારા હાથમાં મૃત્યુ તમારા હાથમાં નથી, રાઈટ? એટલે એટલે ન્યા છે ને પાછા પડે માણસો, બાકી નહીં તો માણસોને અત્યારે છે ને કોઈ વસ્તુ પહોંચાય એમ નથી, બરાબર? એટલે આમાં શું આ બધું થાય એટલે ત્યારે એ બધું બહુ આઘાત થાય ને આપણે એમ લાગે કે ના ના હવે એ ક્યારેય નહીં આવે, આવું થઈ ગયું, અને એની અંદર પછી બધાય પીડાય, એમ પીડાય એટલે દુઃખથી, એમ દુઃખથી દુઃખ થાય, એમ દુઃખ થાય, બરાબર છે, બધાને ઇન્ડિવિડ્યુઅલ દુઃખ થાય તો, પણ હવે આ દુઃખ નો કોઈ બીજો શું આનો આનો કોઈ આનો આમ જનરલી કોઈ કયો કે આનો આનું શું આ દુઃખ નો નિવેડો શું, એમ કઈ રીતે આવે? તો દુઃખ નો નિવેડો એક જ વસ્તુ છે કે આ આપણી જે અજ્ઞાનતા છે એને લીધે જ આ દુઃખ થાય છે, રાઈટ? ને એટલે જ આપણે કહીએ છીએ કે આધ્યાત્મિકમાં આપણે આધ્યાત્મિકમાં જઈએ, આપણે સાંભળીએ, આપણા શાસ્ત્રો વાંચીએ, આપણે એની અંદર થોડા ઊંડા ઉતરીએ, કોઈ ગુરુ પાસે જઈએ આપણે, અને જે આધ્યાત્મિક વાતો આપણે, અથવા તો અત્યારે આટલું બધું છે યુટ્યુબમાં, એટલું બધું છે એમ અત્યારે મટીરિયલ, તમારે કોઈ કોઈ ક્યાંય જવું પડે એમ નથી, ઘરે બેઠા બધું તમે સાંભળી શકો. મોરારી બાપુને તમે સાંભળો, મોરારી બાપુને તમે વિચાર કરો તો મોરારી બાપુને હું પ્રસંગો નથી આવ્યા, એવા ઘણા બધા પ્રસંગો આવ્યા છે કે નિયરલી ચાલુ કરતા હોય અથવા તો ચાલુ થવાની હોય અને એ ટાઈમની અંદર એના કોઈ સંબંધી કે ગુજરી ગયા હોય એ ટાઈમમાં, તો એને બંધ નથી કરી કથા, ક્યારેય કથા એવી રીતે બંધ નથી થઈ એને. કદાચ થઈ હોય તો મને ખબર નથી, પણ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આ વસ્તુ પ્રસંગ બન્યો હતો અને પ્રસંગ બન્યા હતા, અને પણ છતાં એને કથા ચાલુ રાખી હતી. હવે આ વસ્તુ જો ન્યા સુધી આટલું બધું થતું હોય ને એવા આપણે સંતો સાથે આપણે જો સાંભળતા હોય, એને સાંભળતા હોય, આપણે એને માનતા હોય, અને છતાંય પાછા આપણે ઘરે આવીને પાછા આપણે આપણું લઈ લઈએ કે ના ના એ તો બરાબર છે, પણ હવે આપણા રીત રિવાજ, હવે રીત રિવાજ આવ્યા ક્યાંથી? આ રીત રિવાજ એનો વાત કરીએ કે રીત રિવાજ ક્યાંથી આવ્યા? રીત રિવાજ આપણે જ બનાવ્યા છે, બધા સમાજે જ બનાવ્યા, કોઈ બીજ બહારથી નતા આવ્યું કોઈ બનાવીને કે બહારથી. અને તમે કહો કે ના નહીં તો રામાયણમાં જુઓ ને કે દશરથ રાજા જયારે કે રામ ભગવાનને આવી રીતે મળવા નહોતું ને એ વાત કરીને કઈ કઈ આવે તો વરદાન માંગ્યા તો એના પુત્ર વિયોગના માં જ મૃત્યુ થયું. એટલે એમાંથી આપણે દાખલો લેવાનો છે કે આટલું બધું તમે વિયોગ કરો તો આપણે ક્યાં લઈ જઈએ એમ. એનું આ ઊંધું એવી રીતે નથી લેવાનું કે ના ના એટલે પુત્ર આપણે આવી રીતે થઈ જાય ને કંઈક આવી રીતે થાય, મુસીબત આવે એટલે આપણે એના એના વિયોગની અંદર આપણે એને આપણે પણ આપણે દેહ ત્યાગી દઈએ. એવું ક્યાંય નથી કોઈ વસ્તુ. એ તો એમ કહેવા માંગે છે કે એટલે સુધી ન જવાય એમ ને આટલું ન કરાય એમ, આટલો પુત્ર પ્રેમ ન રખાય કોઈ દિવસ એમ. કારણ કે બધા અહીંયા પોતપોતાનો પ્રારબ્ધ લઈને આવે છે, એ તો તમને ખબર છે, અને જે કર્મના સિદ્ધાંતને તમને ખબર છે કે કર્મ જે કંઈ કર્યું હોય, રાઈટ, આપણે જે કંઈ કરાતા હોય આપણને જ એમાં એનું પુણ્ય મળે ને પાપે મળે, ને જે કંઈ થાય એ બધું આપણે જ ભોગવવાનું હોય, કોઈ બીજું ભોગવી ન દઈએ, ન આપણા મા બાપ ભોગવી દઈએ કે ન આપણા ભાઈ બહેન ભોગવી દઈએ કે કોઈ મિત્રો ભોગવી દઈએ, કોઈ વસ્તુ થતી જ નથી. આ સિદ્ધાંત છે આપણો. હવે એ સિદ્ધાંત આપણે મૂકી દઈએ એક બાજુ ને પછી આમાં આવી રીતે કંઈક થાય એટલે આપણે એટલા બધા ડીપ હોયા જઈએ, હા, ને એટલું દુઃખની અંદર કે આપણે કંઈ કંઈ બીજું ફૂજે નહીં, કંઈ કામ કરવાનું ન હોજે કે કંઈ થાય કે શું કરવું ને આ આ ખરેખર તમને છે ને એ આ બધું નેગેટિવ કહેવાય, હું તો કહું
રાઈટ, પોઝિટિવ નથી. તમારે થિંકિંગ પોઝિટિવ કરવું જોઈએ. અને જનરલી તો આમાંથી છે ને, કેવી રીતે આપણે આગળ નીકળવું, એમ કે આમાંથી નીકળી કે નીકળવાનો રસ્તો બીજો કોઈ નથી, રાઈટ? તમે પ્રભુ ભજન કરો, કીર્તન ગાઓ, ભજન ગાઓ, ભજન સાંભળો, આધ્યાત્મિક તમે કોઈ ગ્રંથ હોય તો ગ્રંથનું વાંચન કરો તમે, બધું થઈ શકે. એ બરાબર છે, એ સાંભળો તમે, એનો કઈ વાંચતું નથી, રાઈટ? પણ આમાં આને પાછળ જ તમે શોખ ની અંદર તમે એટલા બધા ડૂબાઈ રહ્યો અને એમાંથી તમારે નીકળવું જ ન હોય. અને પાછા શું આમાં શું થાય છે કે એક તમે ચાલુ કરો એટલે બીજું સામે પાછું એનો પ્રતિસાદ આપે. પ્રતિસાદ એટલે કે એ રીતે આ વાત કરી કે બહુ હતા, આ રીતે હતા, ફલાણું હતું, બધું હતું. પણ હવે થઈ ગયું તો એનું શું એમ. અને હવે બીજી વસ્તુ કહું, હવે જે મેં મારી મેઇન જે વસ્તુ મારી જે કહેવાની છે એ હવે તમને કહું છું કે એ ભાઈને આ આટલી આ ઉંમરે એને કોઈ એવું હતું નહીં કે ના ના એ કંઈ એવું એને કંઈ દર્દ હતું એવું કે કંઈ એનું દુઃખ કોઈ પેલું કેન્સર કે આ કે તે કે કોઈ એવું એવું કંઈ વસ્તુ થતી વસ્તુ હતી જ નહીં એમાં. એમાં શું હતું, એને છે ને એક વ્યસનની લત લાગી હતી, બરાબર? અને આ વ્યસનની લત કેટલી બધી ખરાબ છે એનું આ પરિણામ છે. એટલે મારે કહેવું એટલે જ માટે તમને કહેવું છે કે આ વ્યસન આપણે તમે આપણે કહીએ છીએ કે વ્યસન વ્યસન આને વ્યસન કહેવાય કે એને છે ને. એક તો આપણે અહીંયા તો તમને ખબર જ છે કે આ જો દારૂની બધી છૂટ છે, પણ ઇન્ડિયામાં દારૂની છૂટ નથી, છતાં અહીંયા નથી પીતા, બધા પીએ છે, રાઈટ? પણ એ કઈ એવું નથી કે દારૂની છૂટ હોય એટલે માણસ અહીંયા એવું વ્યસની થઈ જાય, ન્યાય થઈ જાય છે, ઇન્ડિયામાં થઈ જાય ને અહીંયા થઈ જાય. પણ અહીંયા થોડોક એમ કે બહુ છૂટથી મળતું હોય એટલે વધારે માણસને ટૂંકમાં એમાં. બાકી આ ગુટકા પણ ગુટકાનું એવું જ છે, એ ગુટકાથી આલો એ નસો નથી ચડતો, એનો બીજો કઈ માઇન્ડમાં કઈ બીજો ફેર નથી પડતો. પણ પાછા એના તમે રિઝલ્ટ જોવો તો લગભગ કેન્સરના દર્દી એમાં જ થાય, કેન્સર જ થાય છે લગભગ. ને અત્યારે કેટલા બધા દર્દીઓ આ કેન્સરના દર્દીઓ વધી ગયા, એનું કારણ એ આ છે. જનરલી કહે છે ને, હવે કદાચ નહીં હોય તો તમે છે ને એમ મારી પાસે એમ ન કહેતા કે ના ના એ નથી, તો ઘણું બીજા કારણો બીજા કારણો છે, એવું નથી કે આ જ છે. પણ વ્યસન સારું તો નથી, પહેલી વસ્તુ એ એક નક્કી કરી લઈએ કે આ વ્યસન કોઈ પણ વસ્તુ હોય કે તમે એના વગર તમને ચાલે જ નહીં. એ કઈ સારી વસ્તુ છે ને, એ કઈ સારું તો નથી. તો હવે એવી લત આપણે જો લાગી જાય આપણને પોતાને કે આપણે એમાંથી નીકળી ન શકીએ, તો એનું પરિણામ શું આવે, એનું પરિણામ આવું બધું આવે, રાઈટ? એ લોકો એના મા બાપે બહુ ટ્રાય કરી, એટલે મારા કાકા સસરા સાસુ છે એને આને માટે છે ને બહુ જ ટ્રાય કરી, કોઈ વસ્તુ બાકી નથી રાખી એને સપોર્ટ કરવામાં કે ભાઈ તું આમાંથી મૂકી દે અને બહુ એને કર્યું. પણ છેલ્લે સુધી મૂકી જ ન થઈ ગયા એ ભાઈ, બરાબર? હવે મૂકી ન થઈ ગયા તો એને પછી શું, પછી તો અંદર લીવરમાં પ્રોબ્લેમ થઈ ગયા અને અંદર પછી બધા જે કઈ લંગ્સ ને આ તેને બધું ધીરે 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 પછી ડાઉન થવા માંડ્યું, રાઈટ? એટલે પ્રોબ્લેમ બીજો કોઈ વસ્તુનો નહોતો. એટલે જ કહું છું કે કોઈ દિવસ છે ને આટલી બધી હદ સુધી તમે વ્યસનમાં જતા નહીં. હાલો, માણસો પીતા હોય તો પીએ તો તમે ચાલો, એક તમને એટલો કંટ્રોલ હોવો જોઈએ, તમને ખબર હોવા જોઈએ કે ચાલો હું પીઉં છું તો મારે આ એક કે બે પાઇન્ટ પીવા અથવા તો એક કે બે પેગ પીવા, રાઈટ? પણ પછી એનાથી તમે વધારે પીઓ એટલે એ નુકસાન કરે, બધી વસ્તુ નુકસાન કરે. કોઈ વસ્તુ એવી નથી કે તમે એ તો ગમે કંઈ પણ તમે હા મીઠી વસ્તુ અત્યારે ખાવ તો મીઠું તમે લાડવા ખાતા હોય, તમને લાડવાનું બે લાડવા તમારે ખાવાના હોય કે બે લાડવા સુધી વાંધો નથી પેટને, પછી ચાર પાંચ લાડવા દરરોજના પાંચ પાંચ લાડવા ઉલારતા હોય આપણે તો ડાયાબિટીસ થાય, ને ડાયાબિટીસ થાય તો એ પણ પાછું નુકસાન કરે બોડીને. એટલે કોઈ પણ વસ્તુ ટૂંકમાં આવી રીતે વધારે જેટલી વધારે કન્ઝ્યુમ કરો એટલે એ નુકસાન જ કરવાની છે. હવે એ આપણને કોણ શીખાડે, બીજું કોઈ ન શીખાડે, આપણે પોતે જ વિચાર કરવો જોઈએ અને પોતે જ એમાંથી હે ને નીકળવું જોઈએ બહાર, બરાબર? ઓમ શાંતિ, ઓમ શાંતિ, શાંતિ શાંતિ. મારે બે શબ્દ વ્યસન કરતા હોય તો ઓવર કરે ને તમારી લાઈફ નું બગાડતા, એટલું જ કે હું પણ મારાથી નહીં બોલાય. હા, એટલે એ જ વાત છે કે તમે છે ને ટૂંકમાં
ગમે વ્યસન થી માણસ નું ક્યાં ક્યાં કટલે સુધી જમ્યું જાય છે, અને કેટલું આપણી બધી નુકસાન થાય છે આને થી. એટલે ઈ તો ઈ ને આપણે બધા કીએ છે, પાછા આપણે કેટલા બધા માણસો કીએ આ વ્યસન વિશે, વ્યસન મુક્તિ વિશે વાત કરે, પણ કોઈ કોઈ એને એને કોઈ ફોલો નથી કરતું. ને કેટલા બધા અહીંયા એવું નથી, અહીંયા યુકેમાં અમારે આપણે અમારી મેર કોમ્યુનિટીને કેટલા છોકરા બિચારા અહીંયાથી આવી રીતે વ્યસનમાંથી, વ્યસનને લીધે બધા એને ના મૃત્યુ પામ્યા એમ. આ એક જ વસ્તુ નથી રાઈટ, કે અકાળે મૃત્યુ, એને એને અકાળે મૃત્યુ જ કહેવાય કે અકાળે મૃત્યુ પામ્યા, કારણ કે વ્યસનને લીધે. બીજું કઈ કારણ નતું, કોઈ વસ્તુ એને કોઈ ઘટતું નતું. ને આ દેશમાં તો કોઈને કઈ ઘટતું નથી, પાછું પૈસે ટકે બધી રીતે બધી વસ્તુ છે અહીંયા તો. ને છતાં એ આ વ્યસનને પાછળ માણસ છે ને એટલા બધા દિવસ ને રાત મૂકી દે, કોઈને ભગાવાળાને મૂકી દે, ભાઈઓને મૂકી દે, મા બાપને મૂકી દે, પોતાને હગે વાઇફને ને છોકરાઓને મૂકીને આ વ્યસનને પાછળ પડી જાય, ને પછી છે ને આ વસ્તુ થાય છે. તો મેઇન વસ્તુ એક જ છે કે વ્યસન તમે, હું તો કહું કે બને ત્યાં સુધી તો આ કરવાનું જ નહીં રાઈટ, ને કરાય નહીં. પણ કદાચ કુદરત કરતા હોય તોય પણ છે ને તમે એમાં કંટ્રોલ રાખજો, તમારો તમારો કંટ્રોલ હોય એવું ના કોઈ કહેતું હોય કે ના ના કોઈ કંટ્રોલ ન રહી શકે એવું નથી, એ વાત ખોટી છે. કોઈ કહેતું હોય તો રાઈટ, હું એ માનવા જ તૈયાર નથી કે તમે જો તમારા તમારે તમે તમારો કંટ્રોલ ન રાખી શકો તો બીજું કોણ રાખી શકે, કોઈ બહારનું રાખી શકે હે. એનો મતલબ કે આપણે આપણે આપણી બોડી ઉપર આપણને પોતાનો કંટ્રોલ નથી, પૂરું થયું રાઈટ. એનો મતલબ કે તમે તમે કોઈ કોઈ વસ્તુ તમે કરી જ ન શકો કોઈ દુનિયામાં. દુનિયામાં આપણે આવ્યા તો એટલા માટે આવ્યા, આપણે નાના હતા ત્યારે હું આવી રીતે કરતા હતા હે, ને આપણે આ ખબર હતા વસ્તુના, ને ખબર પડ્યા પછી પણ આપણને ખબર છે કે એ આપણે નુકસાન કરે છે, તો નુકસાન કરે તો શું કામ કરવું એમ ભાઈ. બસ આટલી જ વસ્તુ છે. એટલે આ બ્લોગ તૈજ માટે થઈને બનાવ્યો. તો હું તો ભગવાનને આપણે બધાને બધાને એમ જ કહે કે ભગવાન સદબુદ્ધિ દે બધાને, અને આ વ્યસન કોઈ પણ કરતું હોય તો એમાંથી તમે આ સબક લેજો કે ભાઈ આનો આનો એન્ડ શું છે, આનો એન્ડ આ જ છે, એના સિવાય એન્ડ નથી કોઈ વસ્તુનો. તો એના કરતાં તો છે ને આને મૂકી દેવી જોઈએ અને એમાંથી નીકળો બહાર બરાબર. અને બીજું કઈ થોડોક વિડીયો છે આગળ આપણે અપલોડ કર્યા હતા, એ મૂક્યું થોડાક તે અમે આ જયારે બનાવી ને પેલા રેડી થયેલો હતા, એ છે હમણાં વિડીયા પણ અમારા પાસે, એ થોડાક દે આવી જાય કે. હા એટલે થોડાક બીજા એવી જગ્યા છે, પેલા અમે થોડાક બે ત્રણ ચાર બનાવ્યા હતા પેલા, કારણ કે આ તો અમે થોડાક એડવાન્સ તો અમારે બનાવવું જ પડે, આમાં કઈ એમને એમ તો સીધે સીધું નથી થતું કે ચાલો, કારણ કે આને પાછળ સમય માગી લઈએ, ને સમય માગી લઈએ એટલે દરરોજ ને તમે આજે બનાવ્યો ને કાલે મૂકી દો એવું થાય, અમુક વખતે એવું થાય, એવું કરીએ છીએ, એવું થતું હોય, પણ દર વખતે એ પોસિબલ નથી. એટલે છે ને લગભગ હોય અમારી પાસે બે ત્રણ ચાર વિડીયો બનાવેલ, તો એ આવી છે એની વેને પછી. તો એવું છે પાંદડાનું કે. તો ઓમ નમઃ શિવાય ને હરિ ઓમ હરિ ઓમ.